નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો, આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે. પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે. આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા. આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા, એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે. આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું. આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે. એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું. આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે, 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવજાતને ઉગારે. અસ્તુ. જય હિન્દ. જય સરદાર.